करिए तो बनासकांठानी बनासकांठाना पालनपुरमा रेपिड एंटीजन टेस्टना नामे गईकालथी खानगी लेबना नामे मेसेज वायरल थयो हतो। बनासकांठा एंटीजन टेस्ट रेपिड एंटीजन टेस्टनी अफवा फैलावतो मेसेज थयो वायरल। बनासकांठा पालनपुरमा रेपिड एंटीजन टेस्ट बाबते गईकालथी खानगी लेबना नामे मेसेज वायरल थयो हतो, जेमां लेब संचालकनो संपर्क करता ज स्पष्टता करी हती के पालनपुरनी माइक्रोन लेबोरेटरीना संचालकनी जाण बहार मेसेज सोशियल मीडिया द्वारा वायरल थयो होवानी करी स्पष्टता। हजी सुधी पोताने कायदाकीय रीते सेंटर फाळवायु न होवाथी लेब संचालक पण रेपिड एंटीजन टेस्ट करवा असमर्थ हता, ज्यारे लोकोमां वायरल मेसेजने लईने असमज भरेली स्थिति पैदा थई हती। हूँ धीरेन्द्र महेश्वरी माइक्रोन पैथोलॉजी लेबोरेटरी संचालक पालनपुर बे दिवसथी सोशियल मीडिया में एक मैसेज वायरल થઈ રહ્યો છે, જેમાં મારી તથા એક અન્ય લેબોરેટરીનું નામ કે જે રેપિડ એન્ટિજન ટેસ્ટ થાય છે એવું લખેલું મેસેજ ફરે છે। સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં મારે ત્યાં ઘણા બધા કોલ્સ ચાલુ થઈ ગયા છે કે જેના લીધે મારે જે કામ અત્યારે કરું છું એ કામમાં ખૂબ જ ડિસ્ટર્બન્સનું મારે તકલીફ રહે છે। લોકોને ये जणावानुं के आवा कोईपण वायरल मैसेज के जे ऑफिशियली होता नहीं के जेनी अंदर कोई सार होता नहीं एना उपर आप ध्यान न आपशो। मारा जोड़े जो गवर्नमेंटनो ऑथोराइजेशन लेटर आवशे तो आ काम करवा हूँ सक्षम छूँ अने करी आपीश। जे परिस्थिति चाले छे एनी अंदर मारी लेबोरेटरी 24 કલાક कार्यरत छे ज અને જો સરકારશ્રી તરફથી પરમિશન મળે રેપિડ એન્ટિજન ટેસ્ટ માટે તો પણ હું કરવા તૈયાર જ છું। આજની તારીખમાં મારા જોડે ગવર્મેન્ટ ઓથોરાઇઝ આરટીપીસીઆર ટેસ્ટ માટેનું પણ છે, સાથે સાથે મારા જોડે જે પણ કોવિડ રિલેટેડ પેરામીટર્સ હોય છે બધા પેરામીટર મારે ત્યાં રિપોર્ટિંગ થાય છે। સરકારશ્રીને એ પણ નમ્ર વિનંતી કે આવી રીતે પ્રાઇવેટ સેક્ટરમાં પણ એ ચાલુ કરી અને લોક લાગણીને થોડું માન આપે કે જેથી સરકાર ઉપર પણ લોડ ઓછો પડે। ત્યારે પાલનપુરમાંથી મોટી સંખ્યામાં લેબોરેટરીમાં એન્ટિજન રેપિડ ટેસ્ટ માટે લોકોના ફોન આવવા માંડ્યા હતા, ત્યારે લેબ સંચાલકે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસાર થતા દરેક મેસેજને સાચા ન ગણવા જોઈએ, સાથે સાથે અધિકૃત ન્યૂઝ મીડિયાએ જાહેર કરેલા સમાચારોને જ યોગ્ય ગણી લોકોએ પણ જાગૃતિ લાવવી પડશે અને કોરોના મહામારી સામે લડવું પડશે। સાથે સાથે જો પાલનપુરમાં રેપિડ એન્ટિજન ટેસ્ટનું સેન્ટર પોતાને ફાળવાય તો 24 કલાક કાર્યરત લેબ દ્વારા લોકોને પણ ટેસ્ટ બાબતે અનુકૂળતા થઈ શકે છે, તેવી અપીલ પણ લેબ સંચાલક દ્વારા તંત્રને કરવામાં આવી હતી। રિયા સોલંકી, JSTV, બનાસકાંઠા।